नमस्कार विद्यार्थी मित्रों, आज आप पाठ 19 मेरी साइकिल बराबर एटले के मारी साइकिल आ पाठ विषे आपणे अभ्यास करवानो छे। तो बाळ मित्रो अहींया जो तमने सरस मजानुं चित्र आपेलुं छे। चित्रमां एक छोकरो छे, छोकरो साइकल चलावी रह्यो छे। तो बाळ मित्रो आ छोकरानुं नाम शुं होय छे? रोमिल। बराबर, ए पोतानी साइकल विषे अहींया तमने थोड़ी घणी पाठमां माहिती आपे छे। बराबर, કે તેને આ સાયકલ એના પપ્પાએ આપી છે, એ પણ એના જન્મદિવસના ભેટ ઉપર આપેલી હોય છે। બરાબર, એ સાયકલ એની મિત્ર બની જાય છે। આ સાયકલની સ્પર્ધામાં તેને ઇનામ પણ મળી ગયું હોય છે અને આ સાયકલનું નામ એને પવનપરી રાખેલું હોય છે। તો બાળ મિત્રો ચાલો આપણે આજે પાઠ 19 મેરી સાયકલ વિશે અભ્યાસ કરીશું। नमस्कार विद्यार्थी मित्रों, आज आप विषय हिंदी पाठ 19 मेरी साइकिल। बाल मित्रों, मेरी साइकिल एटले के मारी साइकिल, साइकिल एटले शुं थाय बाल मित्रों? साइकिल। तो बाल मित्रों अहींया आपणे एना पाठ विषे अभ्यास करवानो छे। तो पहलू छे, मेरा नाम रोमिल है, एटले के मारू नाम शुं छे? रोमिल, એટલે કે મારું નામ રોમિલ છે। મેરે પાસ એક સાયકલ છે, મારી પાસે એક સાયકલ છે। યહ સાયકલ મુજે અપની વર્ષગાંઠ પર મિલી થી। બાળ મિત્રો અહીંયા વર્ષગાંઠ, વર્ષગાંઠ એટલે શું થાય? જન્મદિવસ। એટલે કે આ સાયકલ મને મારા જન્મ મળી હતી। થી એટલે હતી। પછી છે, પિતાજીને મુજે ઉપહાર મે દી થી। શું કે છે? મારા પપ્પાએ મને ભેટમાં આપી હતી। તબસે વહ મેરી મિત્ર બન ગઈ હૈ, ત્યારથી જ એ મારી શું બની ગઈ છે? મિત્ર બની ગઈ છે। साइकिल पर बैठकर मैं स्कूल जाता हूँ। शू कहे छे? कि साइकिल ऊपर बैसीने हूँ शाळाए जाऊ छू। साइकिल पर बैठकर मुझे घूमना बहुत पसंद है। साइकिल ऊपर बैसीने फरवू मने खूबज पसंद छे, मने खूबज गमे छे। साइकिल की दौड़ में मुझे ઇનામ મિલ ચુકા હૈ। શું કે છે બાળ મિત્રો? કે સાયકલ ની સ્પર્ધા હોય, સાયકલ ના દોડની જે સ્પર્ધા યોજાઈ હોય, એ સ્પર્ધામાં આ રોમિલ ને ઇનામ પણ મળી ગયું છે। ફરીથી કે મેરા નામ રોમિલ હૈ, મારું નામ રોમિલ છે, મારી પાસે એક સાયકલ છે, આ સાયકલ મને મારા જન્મદિવસ પર મળી હતી, મારા પપ્પાએ મને ભેટમાં આપી હતી, ત્યારથી જ એ મારી મિત્ર બન ગઈ છે। સાયકલ પર બેઠકર મેં સ્કૂલ જાતા હું, એટલે કે સાયકલ ઉપર બેસીને હું શાળાએ જાઉં છું। સાયકલ પર બેઠકર મુજે ઘૂમના બહુત પસંદ હે, સાયકલ ઉપર બેસીને મને ફરવું ખૂબ જ ગમે છે। साइकिल की दौड़ में मुझे इनाम मिल चुका है। साइकिल की स्पर्धा की दौड़ में मने इनाम पण मळी गयु छे। आगळ छे बाळ मित्रो, मैं उसे पवन परी कहता हूँ। रोमिल शू कहे छे? कि हूँ मारी साइकिल ने शू कहू छु? પવન પરી, એટલે કે રૂમિલે પોતાની સાયકલ નું નામ શું રાખેલું છે? પવન પરી। એ સાયકલ ને જયારે બોલાવે છે ત્યારે એને શું કહીને બોલાવે છે? પવન પરી। એટલે શું કે છે? કે મેં ઉસે પવન પરી કહતા હું, એટલે કે હું એને પવન પરી કહું છું। વહ જબ ચલતી હૈ તબ હવા સે બાતે કરતી હૈ, કે
किस मारी साइकल जारे चाले छे त्यारे ते हवा साथे वातो करे छे। मेरी साइकिल मुझे बहुत प्रिय है। मारी साइकल मने खूबज गमे छे, मने खूबज बाहली छे। तो बाल मित्रों अहीं आपणे पाठनो भाषांतर विषय अभ्यास करी गया। नमस्कार बाल मित्रों, विषय हिंदी पाठ 19 मेरी साइकिल, એમાં આપણે પાઠના ભાષાંતર વિશે અભ્યાસ કરી ગયા। તો એ પાઠ ઉપરથી આપણે કેટલીક ખાલી જગ્યાઓ લખવાની છે। તો પહેલી ખાલી જગ્યા છે યહ સાયકલ મુજે અપની ખાલી જગ્યા પર મિલી થી। આ સાયકલ એને ત્યારે મળી હતી એના જન્મદિવસ ઉપર, એટલે જન્મદિવસ ને હિન્દીમાં શું કહેવાય? વર્ષગાંઠ। એટલે આપણે અહીંયા શું લખીશું બાળ મિત્રો? वर्षगांठ, बराबर। यह साइकिल मुझे अपनी वर्षगांठ पर मिली थी। बीजी खाली जगह, साइकिल पर बैठकर खाली जगह मुझे बहुत पसंद है। साइकिल ऊपर बैसीने एने शू खूब पसंद छे? तो फरवू। तो फरवू एने हिंदी में शू कहेवाय? घूमना। એટલે કે સાયકલ પર બેઠકર ઘૂમના મુજે બહુત પસંદ હે। પછી છે ત્રીજી, સાયકલ કી દોડ મે મુજે ખાલી જગહ મિલ ચુકા હે। સાયકલ ની દોડ ની સ્પર્ધા માં એને શું મળી ગયું છે? ઇનામ। એટલે અહીંયા શું લખીશું બા મિત્રો? આપણે ઇનામ। चौथी खाली जगह छे, वह चलती है तब खाली जगह से बातें करती है। ते जारे चाले छे त्यारे ते कोनी साथे बातो करे छे? हवा साथे। એટલે આપણે અહીંયા શું લખીશું બાળ મિત્રો? હવા। વહ ચલતી હૈ તબ હવા સે બાતે કરતી હૈ। તો અહીંયા બાળ મિત્રો પહેલી ખાલી જગ્યા હતી યહ સાયકલ મુજે અપની ખાલી જગ્યા પર મિલી થી। वर्षगांठ, साइकिल पर बैठकर खाली जगह मुझे बहुत पसंद है। तो घूमना, साइकिल की दौड़ में मुझे खाली जगह मिल चुका है। इनाम, वह चलती है तब खाली जगह से बातें करती है हवा से। નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે વિષય હિન્દી એમાં પાઠ 19 મેરી સાયકલ, બરાબર। પાઠ 19 ના આપણે પાઠ વિશે અભ્યાસ કરી ગયા, એની ખાલી જગ્યાઓ પણ શીખી ગયા। તો આજે આપણે પાઠ ઉપરથી શું શીખવાનું છે? પ્રશ્નોના જવાબ। તો બાળ મિત્રો પહેલો પ્રશ્ન છે, રોમિલ કો સાયકલ કિસને દી થી। તો રોમિલ ને સાયકલ કોણે આપી હતી? એના પપ્પાએ। તો આપણે એ જવાબ શેમાં લખીશું? हिंदी में, कि रोमिल को साइकिल उसके पिताजी ने दी थी। बीजो प्रश्न छे बाल मित्रों, रोमिल साइकिल पर बैठकर कहाँ जाता है? तो रोमिल साइकिल पर बैठी ने क्या जतो हतो? शाळाए। तो आपणे जवाब हिंदी में लखीशु कि रोमिल साइकिल पर बैठकर स्कूल जाता है। પછી બાળ મિત્રો ત્રીજો પ્રશ્ન છે, રોમિલે સાયકલ કા ક્યાં નામ રખા હે? રોમિલે પોતાની સાયકલ નું નામ શું રાખ્યું હતું બાળ મિત્રો? પાઠમાં આવી ગયું ને, શું રાખ્યું હતું? પવનપરી। આપણે જવાબમાં લખીશું, રોમિલે સાયકલ કા નામ પવનપરી રખા હે। પછી ચોથો પ્રશ્ન છે, સાયકલ કબ હવા સે બાતે કરતી હે? સાયકલ ક્યારે હવા જોડે વાતો કરે છે? તો સાયકલ જ્યારે ચાલે છે ત્યારે હવા સાથે વાતો કરે છે। તો આપણે હિન્દીમાં લખીશું, સાયકલ જબ ચલતી હૈ તબ હવા સે બાતે કરતી હૈ। તો બાળ મિત્રો અહીંયા આપણે પાઠના આધારે આ ચાર પ્રશ્નોનો અભ્યાસ કરી ગયા।
पाठ 19 માં વાહનો કે નામ હિન્દી મે લખીએ તમને અહીંયા કેટલા વાહનોના નામ ગુજરાતીમાં આપેલા છે એને આપણે શેમાં લખવાના છે હિન્દીમાં તો જો બાળકો પહેલું છે બળદગાડું તો બળદગાડાને હિન્દીમાં શું કહેવાય બેલગાડી શું કહેવાય બેલગાડી પછી છે ઘોડાગાડી તો ઘોડાગાડી ને હિન્દીમાં શું કહેવાય તાંગા શું કહેવાય તાંગા અને બીજું નામ છે ટમટમ તો ઘોડાગાડી ને તમે ટમટમ પણ કહી શકો છો અને તાંગા પણ કહી શકો છો પછી છે સ્કૂટર તો સ્કૂટર ને હિન્દીમાં શું કહેવાય સ્કૂટર પછી છે રિક્ષા બરાબર ગુજરાતીમાં રિક્ષા ક્ષત્રિયમાં આવશે બાળકો તો જ્યારે આપણે એને હિન્દીમાં લખીશું ત્યારે રિક્ષા બરાબર વચ્ચે ક અડધો અને એને શું જોડવાનું છે શરણાઈના શનેકાનો શા એટલે રિક્ષાને જ્યારે આપણે હિન્દીમાં લખીશું ત્યારે રી ક અડધો અને એને શું જોડીશું શરણાઈના શનેકાનો શા એટલે રિક્ષા પછી છે હોળી તો હોળીને હિન્દીમાં શું કહેવાય બાળ મિત્રો નૌકા પછી છે મોટું વહાણ બરાબર તો એને હિન્દીમાં શું કહેવાશે જહાજ પછી છે રેલગાડી તો રેલગાડીને હિન્દીમાં રેલગાડી કહેવાય પછી છે વિમાન તો વિમાનને હિન્દીમાં શું કહેવાશે હવાઈ જહાજ તે હવામાં ઉડે છે બરાબર આકાશમાં ઉડે છે એટલે એને આપણે હિન્દીમાં શું કહીશું હવાઈ જહાજ તો બાળ મિત્રો અહીંયા આપણો પાઠ 19 મેરી સાયકલ એ પાઠ અહીંયા આપણે પૂર્ણ થાય